નમસ્કાર, મારું નામ પઢિયાર અમી રાજેન્દ્રભાઈ છે. હું FY BEd સેમેસ્ટર 2 ની તાલીમાર્થી છું. FY BEd ના અભ્યાસ અંતર્ગત અમારે TNM બનાવવાનું હોય છે, જેમાં કોમર્સ વિભાગ અંતર્ગત મેં આ એક TNM બનાવેલું છે, જેમાં ઈ-કોમર્સ વિષય મેં પસંદ કરેલો છે, જેમાં સૌથી પહેલું સ્ટેજ છે B2B, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. કોઈ પણ બિઝનેસ જે હોય છે તે બીજા કોઈ પણ બિઝનેસ ધરાવતા હોય તેની સાથે વાટાઘાટ કરીને એક આખું વ્યવસાય કરતા હોય છે. તો જેમાં મેં અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે કે મારુતિ સુઝુકી જે કારનો વ્યવસાય કરે છે, તે HDFC બેંક પાસે જઈ તેમને પાસે લોનની માંગણી કરે છે કે એમના જે કસ્ટમર છે એમને HDFC બેંક દ્વારા લોન આપવામાં આવે, જે પછી ક્રેડિટ કાર્ડ મારફત જે કસ્ટમર જે છે તે મારુતિ સુઝુકીને પૈસાની લેવડ દેવડ કરતા હોય છે. તો આ જે છે એ પહેલો સ્ટેજ છે જેને મેં નામ આપેલું છે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. ત્યારબાદ બીજું સ્ટેજ આપણે જે લીધું છે એ છે બિઝનેસ ટુ કસ્ટમર, એટલે કે વ્યવસાયથી સીધું ગ્રાહક સુધી. આમાં મેં એમેઝોનનું એક ઉદાહરણ લીધું છે કે જેમાં કસ્ટમર જે છે તે ઓનલાઈન એપ્લિકેશન મારફત પોતાનો જે ઓર્ડર છે તે પ્લેસ કરે છે, ત્યારબાદ શિપિંગ કાર્ડમાં તે વસ્તુ પ્લેસ થાય છે, એના પછી ગ્રાહકને જે વસ્તુ જોઈએ છે તેને જે પણ ભાવ હશે, જે પણ કિંમત હશે, તેના આધારે તે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા તે વસ્તુની ખરીદી માટે સૌથી પહેલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશે, ત્યારબાદ ઈમેલ થ્રુ એ ગ્રાહકને માહિતી પહોંચે છે કે તમારો જે ઓર્ડર જે છે એ અમે સ્વીકારી લીધેલો છે અને આટલાથી આટલા દિવસના ગાળામાં તમારા સુધી આ વસ્તુ પહોંચી જશે. ત્યારબાદ જે વસ્તુ છે એ પરફેક્ટ તૈયાર થઈને એક સ્થળ સુધી પહોંચે છે અને તે સ્થળથી કોઈ પણ સેલ્સમેન મારફત તે વસ્તુ સીધી ગ્રાહકને પહોંચે છે. એવું જ એક કામ જે એમેઝોન કંપની કરી રહી છે કે એમેઝોન જે છે તે ગ્રાહકનો ઓર્ડર જે છે તે પોતે લે છે, ત્યારબાદ ગ્રાહક જે છે તે જે વસ્તુની કિંમત મુજબ તેને પૈસાની લેવડ દેવડ કરેલી છે એ કર્યા બાદ સીધો ગ્રાહક સુધી જ માલ પહોંચાડે છે. તો આ જે છે મેં તમને દર્શાવેલું છે એ જે B2C, બિઝનેસ ટુ કસ્ટમર. ત્યારબાદ હવે આપણે ત્રીજો સ્ટેપ લઈએ તો એ જે છે કસ્ટમર ટુ કસ્ટમર. તો તમે આમાં જોઈ શકો છો કે જે ગ્રાહક છે તે સીધો ગ્રાહક સાથે બીજા ગ્રાહક સાથે સંપર્ક કરી અને પૈસાની અથવા તો માલ કે સેવાની લેવડ દેવડ કરે છે, જેમાંનું એક ઉત્તમ માધ્યમ છે OLX.com. આમાં ગ્રાહક જે છે તેને જે વસ્તુની વહેંચણી કરવી છે અથવા જે બીજો ગ્રાહક છે તેને જે વસ્તુ લેવી છે તે સીધું કોઈ પણ એક એપ્લિકેશનને મારફત એને માધ્યમ બનાવીને આ કાર્ય કરી શકે છે, જેમાં કસ્ટમર નંબર 1 જે છે તે OLX માં જેને વસ્તુની વહેંચણી કરી છે તે આ એપ્લિકેશનમાં પોતાની વસ્તુ જે છે તેનો ફોટો પાડી, જે પ્રાઇસ રાખવાની હોય તે પ્રાઇસ, આ બધું વ્યવસ્થિત રીતે વિગતવાર લખી અને એપ્લિકેશનમાં લખી દે છે. ત્યારબાદ જે બીજો કસ્ટમર જે છે જે તે વસ્તુ લેવા ઈચ્છે છે તો તે બીજો કસ્ટમર જે છે તે OLX માં એપ્લિકેશનમાં જઈ તેને જે વસ્તુ ખરીદવી છે તો તે વસ્તુ તેમાં વ્યવસ્થિત રીતે તેની માહિતી મેળવશે અને ત્યારબાદ તે વસ્તુ તેમાંથી જ ખરીદી લેશે. અને જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે છે તે કસ્ટમર 1 અને કસ્ટમર 2 બે એકબીજા સાથે કરી લેશે, એટલે આમાં કોઈ પણ બીજી જે સાંકળની જરૂર પડતી નથી. એક ગ્રાહક બીજા ગ્રાહક સાથે સીધો સંપર્ક કરી અને ઓનલાઈન મારફત આ વસ્તુની ખરીદી કરી શકે છે. ત્યારબાદ આવે છે ચોથું સ્ટેજ જેને મેં ઇન્ટ્રા-B નામ આપેલું છે. ઇન્ટ્રા-B જે ચોથું સ્ટેજ જે છે એમાં આ જેટલી પણ એપ્લિકેશન્સ છે અથવા તો આ જે પણ માધ્યમ તરીકે મેં લીધેલું છે તેમાં જે કંપનીના જે પણ કર્મચારીઓ છે તે જે તે જગ્યાએ હશે ત્યાંથી તેને તેની જે કંપની છે તેમાં કેટલા લોકોએ અથવા તો તેના કેટલા ગ્રાહકો આવેલા છે, પેમેન્ટ ક્યાં સુધી પહોંચેલું છે, આવા વગેરે જેવા ઘણા પ્રશ્નો જે છે તે જે પણ જગ્યાએ હશે ત્યાં મેલ થ્રુ કે પછી કોઈ પણ બીજા માધ્યમથી તે માહિતી મેળવી શકે છે. એક્ઝામ્પલ તરીકે ફ્લિપકાર્ટ જે છે એ ઓનલાઈન એપ્લિકેશન છે, ત્યારબાદ મિન્ત્રા, પિન્ટરેસ્ટ, લિંક્ડઇન, ફેસબુક, એ સિવાય ગોઆઈબીબો, જીમેલ, આવા ઘણા પણ માધ્યમ દર્શાવેલા છે આમાં કે જે પણ કર્મચારીઓ છે
તે જે પણ જગ્યાએ હશે ત્યાંથી પોતાની માહિતી મેળવી શકશે। એટલે ઇન્ટ્રાબી કે જે તે કર્મચારી છે એ પોતાની જ્યાં સગવડ છે ત્યાંથી જ ગ્રાહકોની ત્યારબાદ પૈસાની લેવડ દેવડની આ બધી માહિતી મેળવી શકે છે। તો આ જે મેં તમને જે દર્શાવેલું છે એ છે ઈ-કોમર્સ અંતર્ગત ચાર સ્ટેજીસને બતાવેલા છે કે જેના વ્યવસાયથી બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કસ્ટમર, કસ્ટમર ટુ કસ્ટમર અને ઇન્ટ્રાબી આ રીતે કુલ ચાર વિભાગમાં ઈ-કોમર્સ ઇલેક્ટ્રોનિક કોમર્સ જેને કહેવામાં આવે છે આ રીતે વ્યવસાય કરી શકે છે। થેન્ક યુ।